તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે માર્ચ મહિનાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો જોવાના છે માર્ચ મહિનામાં જે પણ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો બને છે તે તમામ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે તાજેતરમાં જ ઇન્ડિયન એક્સપ્રેસે દેશના સો સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી તેમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું હતું તો મિત્રો આમાં જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા હતા ત્યારબાદ તાજેતરમાં જ લોફટી ઇટને સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય ટી સદી ફટકારી છે તો તેઓ કયા દેશના ખેલાડી છે તો જવાબ આવશે મિત્રો નામીબિયા દેશના જે ખેલાડી છે જેમણે ટી ટ્વેન્ટીમાં સૌથી ઝડપી જે સદી ફટકારી છે ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા સિક્કિમના પ્રથમ જે રેલવે સ્ટેશન છે તેનું નામ શું છે તો જવાબ આવશે રંગપો રેલવે સ્ટેશન છે આનું નામ રહેલું છે ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ ફેરીનું ઉદઘાટન કર્યું હતું તો જવાબ આવશે કેરળના કોચી હાર્બર ખાતે કર્યું હતું ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુલશેખરાપટ્ટનમ ખાતે ઇસરોના બીજા સ્પે સ્પેસ સ્પોર્ટનું છે શિલાન્યાસ કર્યો હતો તો તે કયા રાજ્યમાં સ્થિત છે તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ તાજેતરમાં અહેવાલ અનુસાર ભારતમાં સૌથી વધુ જે દીપડાઓની સંખ્યા કયા રાજ્યમાં છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ વિશોરેટ શું છે તો જવાબ આવશે ભારતની વેરી ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ રહેલી છે ત્યારબાદ એલેક્ઝાન્ડર સ્ટબ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે તો જવાબ આવશે ફિનલેન્ડ દેશના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર પ્રથમ દેશ બન્યો છે તો જવાબ આવશે ફ્રાન્સ દેશ બન્યો છે ત્યારબાદ તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે તો જવાબ આવશે શાહબાઝ શરીફ ત્યારબાદ તાજેતરમાં જ ગંગા નદીની ડોલ્ફિનને બચાવવામાં મદદ કરવા માટે ભારતનું પ્રથમ એવું નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે પટના બિહાર ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ તાજેતરમાં જ કયા બે દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે છે આ સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળનું નવું બેસ આઈએનએસ એનએસ જટાયું ક્યાં કાર્યરત થયું છે તો જવાબ આવશે મિનિકોઈ ટાપુ ખાતે ત્યારબાદ તાજેતરમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યું છે તો જવાબ આવશે સુમન કુમારી બન્યા છે ત્યારબાદ તાજેતરમાં જ ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે કલકત્તામાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં જ નાટોનું બત્રીસમું સભ્ય કોણ બન્યું છે તો જવાબ આવશે સ્વીડન દેશ બન્યો છે ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ દ્વારા વર્ષ બે હજાર સત્યાવીસ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના યજમાન તરીકે કયા શહેરની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે બેઇજિંગ જે ચીનનું શહેર છે તેની પસંદગી કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલ એ તેમની પ્રીમિયમ પેટ્રોલ જે છે સ્પીડ નામ તે માટે છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની સાથે જે જોડાણ કર્યું છે અથવા તો ગ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે તો જવાબ આવશે નીરજ ચોપરાને ત્યારબાદ તાજેતરમાં જ મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસનો ખિતાબ કોણે જીત્યો છે તો મિત્રો આમાં જવાબ આવશે ક્રિસ્ટિના વિઝકોવા ચેક રિપબ્લિકની છે જેમણે મિત્રો છે તાજેતરમાં જ મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું તો જવાબ આવશે છન્નુમાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ચોવીસમાં કઈ ફિલ્મને સૌથી વધુ સાત ઓસ્કર એવોર્ડ મળ્યા છે તો જવાબ આવશે ઓપન હાઈમરને છે સાત ઓસ્કર એવોર્ડ મળ્યા છે ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન દિવ્યસ્ત્ર કઈ મિસાઇલ સાથે સંબંધિત રહેલી છે તો જવાબ આવશે અગ્નિ પાંચ મિસાઇલ સાથે ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશની કોસ્ટગાર્ડ વચ્ચે સી ડિફેન ડિફેન્ડર્સ બે હજાર ચોવીસ દરિયાઈ સુરક્ષા કવાયત યોજાઈ હતી તો જવાબ આવશે યુએસએ યુએસએ દ્વારા ત્યારબાદ તાજેતરમાં જ નાયબ સિંહ સેની કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે તો જવાબ આવશે હરિયાણા દેશના ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં સે સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કર્યું છે ત્યારબાદ વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો જવાબ આવશે પંદર માર્ચના દિવસને ત્યારબાદ નાગરિકતા અધિનિયમ બે હજાર ઓગણીસની જોગવાઈ અનુસાર ભારતમાં કયા ત્રણ દેશના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે તો જવાબ આવશે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ત્યારબાદ નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર ઓગણીસની જોગવાઈ અનુસાર ભારતમાં ક્યારથી વસવાટ કરતા શરણાર્થીઓને છે નાગરિકતા આપવામાં આવશે તો જવાબ આવશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદ કે તે પહેલાં જો ભારતમાં રહેતા હશે તો તેઓને છે ભારતની નાગરિકતા આપવામાં આવશે ત્યારબાદ રણજી ટ્રોફી બે હજાર ત્રેવીસ ચોવીસ ના વિજેતા ટીમનું નામ શું છે તો જવાબ આવશે મુંબઈની ટીમ વિજેતા બની છે ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચમાં અન્ય બે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની નિમણૂંક કરવામાં આવી છે ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એસઆઈપીઆરઆઈ રિપોર્ટ અનુસાર કયો દેશ વર્ષ બે હજાર ઓગણીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધી વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે તો જવાબ આવશે ભારત દેશ ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં કેટલામી લોકસભા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી તો જવાબ આવશે અઢારમી લોકસભા માટે ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા તો માનવ વિકાસ સૂચકાંક બે હજાર ત્રેવીસમાં ભારત કયા ક્રમે છે તો જવાબ આવશે ભારત એકસો ને ચોત્રીસમાં ક્રમ ઉપર રહ્યો છે ત્યારબાદ ડબલ્યુ પી બે હજાર ચોવીસ અથવા તો વિમન્સ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની વિજેતા ટીમનું નામ શું છે તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા તો તેનું નામ જણાવો તો મિત્રો તેનું નામ છે શેરિંગ તોબગે છે તેનું નામ રહેલું છે જે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારબાદ તાજેતરમાં જ ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ સ્ટેડિયમ અને ઇન્ડોર એક્વેટિક સેન્ટરનું ઉદઘાટન કયા રાજ્યમાં થયું છે તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈના નવા અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે રાહુલ સિંઘની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર ચોવીસમાં ભારત કયા ક્રમે છે મિત્રો તો જવાબ આવશે એકસો છવ્વીસમાં ક્રમે છે અને પ્રથમ પૂછવામાં આવે તો ફિનલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર રહ્યો છે દેશ ત્યારબાદ તાજેતરમાં જ વાલાદિમીર પુતિન સતત કેટલામી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે તો જવાબ આવશે સતત પાંચમી વખત છે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટ્રામફો ટ્રામ ટ્રાઇફ ટ્રાઇફ ચોવીસ નામની જે દ્વિપક્ષીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કવાયત છે યોજાઈ હતી તો જવાબ આવશે અમેરિકા દેશ અને ભારત વચ્ચે ત્યારબાદ તાજેતરમાં જ આઈ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદુ પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે તો જવાબ આવશે બાંગ્લાદેશ પ્રથમ ક્રમ ઉપર છે ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના કયા દેશ દ્વારા તેમને છે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ડક ગ્વાલી પો ગ્વાલીઓથી છે સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ભૂટાન દેશ ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન ઇન્દ્રાવતી શું છે તો જવાબ આવશે હેતીમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટેની આ એક પહેલ છે જેને ઓપરેશન ઇન્દ્રાવતી નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ ઈસરો દ્વારા તાજેતરમાં પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રી રિયુઝેબલ લોન્ચ વ્હીકલનું નામ શું છે તો જવાબ આવશે પુષ્પક તેનું નામ રહેલું છે ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એન આઈ એના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ આવશે સદાનંદ વસંત દાતે છે તેની નિમણૂક કરવામાં આવી છે